હવે જોઈએ સમાચાર વિસ્તારથી. સૌપ્રથમ વાત કરીએ પવિત્ર શ્રાવણ માસની. આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે ત્યારે બનાસકાંઠામાં આવેલું સ્વયંભૂ ચમત્કારી શ્રી બાજોટિયા મહાદેવ મંદિર શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભક્તોના પાવન બકલાથી શિવ ભક્તિના રંગે રંગાયું. પાલનપુર તાલુકામાં આવેલું ચમત્કારી શ્રી બાજોટિયા મહાદેવનું મંદિર પાલનપુરથી 20 કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિરમાં પૌરાણિક તથા ઐતિહાસિક મહત્વ પણ જોડાયેલું છે. અહીં જે ભક્તો શ્રાવણ માસ નિમિત્તે આખો મહિનો પૂજા અર્ચના તથા બિલીપત્રો ચઢાવે તેની તમામ મનોકામના શિવ પૂર્ણ કરે છે. કહેવામાં આવે છે કે દંતકથા મુજબ પાંડવો જ્યારે વનવાસ ભોગવતા ત્યારે શિવ પૂજા કર્યા બાદ ભોજન લેતા. તે સમયમાં પાંડવો ચંદ્રાવતી નગરીમાં આવ્યા હતા, જે આજની અરવલ્લીની ગિરિમાળા તરીકે ઓળખાય છે. આ જગ્યા પર શિવલિંગની સ્થાપના કરી અહીં પૂજા કરાતી હતી. એમાં ખાસ કરીને ભીમે અહીંયા વિશેષ પૂજા અર્ચના કરી હતી. આ મંદિર હજારો વર્ષ પહેલા અહીંયાના ગામ લોકો દ્વારા ખોદકામ કરતા ત્યારે નીકળ્યું હતું. આ મંદિરને ત્યારથી સ્વયંભૂ ચમત્કારિક મહાદેવનું મંદિર તરીકે કહેવામાં આવે છે. આ મંદિર બનાસ નદીના પટમાં આવેલું હોવાથી તેનો મહિમા પણ ખૂબ જ વિશેષ છે. શ્રી બાજોટિયા મહાદેવ શ્રી સ્વયંભૂત શિવલિંગ પાછળના જે મંદિરમાં છે તો લોકો હજારોની સંખ્યાની અંદર શ્રાવણ માસની અંદર રોજ લોકો દર્શન કરવા આવે છે. અહીંયા લગભગ મને 20-એક વર્ષ થઈ ગયા, તો 20-એક વર્ષથી હું આખા શ્રાવણ મહિનામાં અહીંયા પૂજા કરું છું. અને એના પછી ઘણા બધા ભક્તો પણ અહીંયા પૂજા કરે છે આખો મહિનો. અને એની જે સંપૂર્ણ જે લોકોને પણ જે લોકો આખો મહિનો પૂજા કરે છે અહીંયા સ્વયંભૂ શિવલિંગ છે તે બાજોટિયા મહાદેવ પોતાની પૂરે કે પૂરી મનોકામના પૂરી કરે છે. અને સોમવારના દિવસે આજના સોમવારના દિવસે અહીંયા ઘણી પણ ભીડ આવે, ઘણા લોકો દર્શન કરવા આવે છે. 5 મહાદેવનો દર્શન કરતા હોય, બાજોટિયા મહાદેવનો પણ આ લોકો સમાવેશ કરતા હોય છે. પાલનપુરથી 20 કિલોમીટરના અંતરે આવેલું આ શ્રી બાજોટિયા મહાદેવનું સ્વયંભૂ મંદિર છે. ભગવાન ભોળેનાથનો એ સ્વયંભૂ શિવલિંગ છે અને શ્રાવણ માસમાં આ જગ્યાનું વિશેષ અને અનેરું મહત્વ છે. સવારે 6 વાગ્યાથી જ અહીંયા આગળ ભક્તો પૂજા માટે આવે છે અને હજારોની સંખ્યામાં અહીંયા આગળ ભક્તો આ માસ દરમિયાન આવતા હોય છે. અહીંયા અભિષેક, બિલીપત્ર, યજ્ઞ અને શાંતિ કર્મની પૂજા વિધિ પણ થાય છે. એવા ઘણા ભક્તો છે જે અહીં 20-25 વર્ષથી રેગ્યુલર આવે છે અને ભોળેનાથની કૃપાથી એમની સર્વે મનોકામના પૂર્ણ થાય છે. એવું આ સ્વયંભૂ બાજોઠિયા મહાદેવનું ખૂબ જ અનેરું મહત્વ છે. એક વખત અહીં આવી અને આ શિવલિંગનો પણ લાભ લેવા જેવો છે. શ્રાવણ માસ નિમિત્તે અહીંયા શિવ ભક્તો સ્નાન તથા પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. અહીં ભક્તો દૂર દૂરથી શિવને પ્રસન્ન કરવા તથા બિલપત્રો ચડાવવા હજારોની સંખ્યામાં ઉમટે છે. ત્યારે વર્ષોથી મંદિરની પૂજા કરતા રાજુભાઈ જોશીએ જણાવ્યું કે શિવ પૂજા તથા ધાર્મિક વિધિઓ કરવા અહીંયા ભક્તો દૂર દૂરથી આવે છે. સવારે 6 વાગ્યાથી પૂજા કરવા લાઇનમાં લાગી જાય છે. અહીંયા ધાર્મિક વિધિ કરવાથી શિવ ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે અને તેની તમામ મનોકામના પરિપૂર્ણ કરે છે.